हेलो दोस्तों, जो तमे महाभारतनी वार्ताओ सांभळवा मांगता हो तो चेनलने सब्सक्राइब करो। जो हवे आपणे महाभारतमां आगळनी वार्ता जोईशुं, धૃતરાષ્ટ્ર અને ગાંધારીના વિવાહ। ગાંધાર રાજા કહે છે કે તમે મારી પુત્રીને ચંદ્રવંશીઓમાં લઈ જાઓ છો, પણ ધૃતરાષ્ટ્રનું જીવન તો અંધકારમાં જ જશે, એમને તો પૂનમ સુખે અમાસુ। ગાંધારી કહે, એવું ન કહો પિતાશ્રી, પરંપરા મુજબ વરમાળા મારા હાથમાં છે, હું મારા પિતા ગાંધાર નરેશભાઈ શકુની તાતશ્રી ભીષ્મ અને શંકર ભગવાનને સાક્ષી માનીને હું રાજકુમાર ધૃતરાષ્ટ્રને મારા પતિ માનું છું। મારા માટે તો સૌભાગ્યની વાત છે, કદાચ મારી સુંદરતા ચાલી જશે તો પણ મારા વૈવાહિક જીવન પર કોઈ અસર નહીં પડે। અને ગાંધારી તરત જ પોતાની આંખો પર પટ્ટી બાંધી લે છે। ભીષ્મ, આ કેમ ગાંધારી? ગાંધારી કહે છે કે આ જરૂરી છે, પતિના દુઃખને સમજવું પત્નીનો અધિકાર છે, મારા પતિ જોઈ ન શકે તો હું શું કામ જોઉં? ભીષ્મ, સૌભાગ્યવતી સ્વપુત્રવતી ભવ, આ પ્રતિજ્ઞા પણ ભીષ્મ છે ગાંધારી। ગાંધાર રાજા, ભગવાન સુખી રાખે એવા આશીર્વાદ આપે છે। ભીષ્મને કહે છે કે વિવાહની તૈયારી કરો, ગાંધારી એના ભાઈ સાથે પહોંચી જશે। અને ગાંધારી અને ધૃતરાષ્ટ્રના વિવાહ થાય છે। ધૃતરાષ્ટ્ર કહે છે, આ નેત્રહીન ધૃતરાષ્ટ્રના જીવનમાં તારું સ્વાગત છે। ગાંધારી કહે, આ મારું સૌભાગ્ય છે કે તમારા જેવો વર મળ્યો। ધૃતરાષ્ટ્ર કહે છે કે જે પતિ તને ન બતાવી શકે કે આગળ પર્વત છે કે ખીણ, એ પતિ સાપ છે, એટલે તો તે તારી આંખો પર પટ્ટી બાંધી લીધી કે મને જોઈ ન શકે। ગાંધારી કહે, જે સંસારને તમે જોઈ નથી શકતા એને જોઈને હું શું કરું? ધૃતરાષ્ટ્ર કહે, મેં તો વિચાર્યું હતું કે તારી આંખોથી હું જોઈશ કે મોર નાચે તો કેવો લાગે, વાદળો કેવા છે, પરંતુ તે તો આશાના બધા દ્વાર બંધ કરી દીધા। ચાલ થોડી વાર આંખોથી પટ્ટી ખોલી અને જોઈ તો લે કે જોયા વગર પતિ માની લીધો એ દેખાવમાં કેવો છે। ગાંધારી કહે છે કે જે તમે છો એ હું બંધ આંખોથી પણ જોઈ શકું છું। ધૃતરાષ્ટ્ર કહે, મારું ભાગ્ય જેવું છે, જેના પર મારો અધિકાર હતો એ સિંહાસનથી મને દૂર કરી દીધો। પાંડુ મને પ્રિય છે, પણ મારો રાજમુકુટ એણે પહેર્યો છે, અને કુંતીભોજની કુંતી તારી જગ્યાએ હસ્તિનાપુરની પટરાણી કહેવાશે। હવે ભાઈ, આગળની વાર્તામાં આપણે કર્ણ જન્મની વાર્તા જોઈશું, તો મહાભારતની આગળની વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો।